લુગડું મને હગું નહોતું આમ આ જ્યારે વાક્ય સાંભળ્યું ને ત્યારે ગુજરાતી કેટલી રીચ ભાષા છે આપણી એમ અને ગામોમાં આ એક એક શબ્દોનું કેટલું મહત્ત્વ છે અને કેટલી અદ્ભુત રીતે પ્રયોજાય છે ને એ આપણને સમજાય તમને થાય કે આ લુગડું હગું નહોતું એ શું સૂચવે છે તો એક માણસની દરિદ્રતા સી સૂચવે છે એવું જ બાબુ કાકા છે આમ પાટણના ખાખલ ગામના હારીજની નજીક આવ્યું એ ગામ ત્યાંના એ બાબુ કાકાએ મને આ વાક્ય કહ્યું એમ અને એમની સાથે વાત કરતાં કરતાં એમણે બીજું એક વાક્ય પાછું પ્રયોજ્યું નિશાળમાં કાકા ગયા છો એવું જ્યારે એમને પૂછ્યું ત્યારે એમણે કીધું કે નિશાળ જવું ને તો પેટ ભૂખ્યું રહે એમ મને એમ છે કે આની આસ એટલે પછી માણસે કશું કહેવાનું રહેતું જ નથી એમ એની દરિદ્રતા સ્પષ્ટપણે આ બે વાક્યમાં આમ ચાડી ખાય અથવા કહી જાય બધો જ ચિતાર આપણને મળી જાય કાકા છ જ મહિનાના હતા અને એમના પિતા ગુજરી ગયા એમના માએ બીજા ભાઈ બહેનો સાથે એમને મોટા કર્યા પણ કાકાની ઈચ્છા હતી ભણવાની એમના મા છે એમની પણ ઈચ્છા હશે કે એમના દીકરાને ભણાવે પણ પેલી આર્થિક પરિસ્થિતિ એટલી બધી નબળી કે નિશાળ મૂકવાનું થયું જ નહીં કાકા નિરીક્ષર રહ્યા અલબત્ત એવું થયું કે સાત આઠ વર્ષના થયા ને એટલે એમને હોટલ પર કામે લાગી જવું પડ્યું અને કેટલા રૂપિયા ખબર છે પગાર દૈનિક એક રૂપિયો પગાર એમને મળતો હતો અને એ કહેતા હતા કે એવા કેટલાય દિવસો હોતા કે ખાવાનું ના મળે એવી પરિસ્થિતિમાં આમ ક્યારેક એમ થાય કે કોઈ માણસના જીવનનો સંઘર્ષ કેટલો સમય સુધી ચાલી શકે એમ આપણે બધા અત્યારની જનરેશનમાં જ્યારે હું લોકોને મળું છું વિદ્યાર્થીઓ સાથે વાત કરવા જાઉં છું તો થોડી વારમાં થાકી જતા હોય ને કેટલું કર્યું અમને પરિણામ નથી મળતું બિઝનેસ ડેવલપ કરવા માટે અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું અમે સફળ ના થયા ફરિયાદો 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 એમ બાબુ કાકાએ એમના જીવનમાં એકાવન વર્ષ સુધી માત્ર સંઘર્ષ કર્યો એમ અને એનો તો ટકવા માટેનો બે ટાઈમ પેટ ભરીને ખાવા મળે એ માટેનો એનાથી વિશેષ સપનાઓ બહુ જ બધા સમજણ બહુ બધી પણ એ મને કહે કે અમને કોણ દસ હજાર રૂપિયા શું પાંચ રૂપિયા એમને કોઈ ધીરે નહીં મનમાં તો બહુ જ બધી હોંશ હતી ખૂબ બધું કરવું હતું એમ પણ કોઈ એમને એક રૂપિયો ધીરે નહીં કે એના કારણે અમે આગળ વધી શકીએ હાથ મજૂરી છૂટક મળે એ મજૂરી કરતા બાબુકાકા આવા બાબુ કાકા છે એમની સાથે આજે હું તમને મેળવવાની છું અને એક નાનકડી મદદ ના કુદરત ક્યાંક એવા સંજોગો કરી નાખે કે પેલું હું હંમેશા કહેતી હોઉં છું કે ક્યાંક કંઈક એવું પ્રભવનું લહેણું હોય કે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિઓ આપણા જીવનમાં આવી જતા હોય છે બાબુકાકાના જીવનમાં બે હજાર સત્તરમાં બનાસકાંઠા અને પાટણમાં પૂર આવ્યું અને અમે એમના જીવનમાં ટપકી ગયા એમ કાકાને હોશ હતી સરસ મજાનો ધંધો કરવાની એ બે હજાર સત્તરમાં અમને મળ્યા અને એમને કોઈકે કીધું કે ભાઈ આ સંસ્થા છે આ લોકો છે જે તમને કંઈ નવું શરૂ કરવું છે તો તમને મદદ કરી શકે એમ છે અને બાબુ કાકાને અમે પહેલી મદદ કરી દસ હજાર રૂપિયાની આ દસ હજારમાં કાકાએ શું કર્યું ને એ બાબુ કાકા પાસેથી જ સાંભળીએ કાકા દસ હજાર લીધા ને એમાંથી તમે શું કર્યું એક દસ હજાર રૂપિયા જે વખત પાણીનું પૂર આવ્યું એ વખત આ સાહેબો બધા ગામડામાં બેને ચેક કરવા મૂક્યા કેટલા દુઃખી માણસોને શું આપવું શું ના આપવું એટલે ફરતા ફરતા આરેજ તાલુકાના દાધણપુર તાલુકાના શંકરભાઈ મોહનભાઈ બે ફરતા ફરતા આવ્યા અમારા કાર્યકર શંકરભાઈ ને મોહનભાઈ હા એટલે કાર્ય કરતા આવ્યા કે કાકા શું કરો છો મેક સાહેબ મજૂરી કરો છો અને કઈ સહકાર આપો તો સારી વાત છે કે તમે એમ કરો દસ હજાર રૂપિયાનો અમે તમને અત્યારે એક સંસ્થા ખાતે તમને પૈસા આપશું અને એમાંથી તમે મજૂરી કરી અને કયું બચાવો છો એ અમે અમારે જોવું જ છે બરાબર છે એટલે પછી અમે દસ રૂપિયા મને આપ્યા મેં કીધું લાવીને વિચાર કરું આ દસ હજારમાં કાંઈક ધંધો કરું એ વખતે મારો કુટુંબ કબીલો લઈને હું અમદાવાદ આવ્યો અમદાવાદ આવીને એક સાડી નાનચીક રાખી એમાંથી કોલસા બનાવ્યા કોલસા બનાવ્યા એમાંથી દસ હજારમાંથી મેં સંતાને એ હપ્તા ભરી દીધા પાંચસો ગ્રામના કટલા કર્યા પાછા હું પાંચ ઘર લાવ્યો તમારા હાથ નીચે કામ કરવા આ કામ કરવા માટે પાંચ ઘર લાયો એ હું રોકું એવું છે કે કાકાએ કોલસા પાડવાનું કામ શરૂ કર્યું મેં જે દસ હજાર રૂપિયા આપે ને એમાંથી એમ ગાંડો બાવળ જે છે એ આમ બહુ નુકસાન કરતા છે સારી જમીનો માટે હા જમીનમાં ખારાશ હોય તો એ ખારાશને દૂર કરવા માટે ક્યાંક ઉપયોગી ખરો અને રણને આગળ વધતું અટકાવે એ માટે ઉપયોગી અને એના માટે જ થઈને એને વિદેશથી અહીંયા લાવવામાં આવ્યો પણ ગાંડો બાવળ ખરેખર ગાંડો છે એ એણે એટલી બધી અમાપ રીતે પોતાનો ફેલાવો પાથર્યો કે સારા સારા જંગલોમાં પણ અત્યારે એને એનું ઘર કરી દીધું છે અને સારા ઝાડ એની આસપાસ પછી ધીમે ધીમે ઓછા થતા જાય છે આ ગાંડા બાવળ કાઢી અને એમાંથી કોલસા પાડવાનું કામ કાકાએ એ દસ હજારમાંથી શરૂ કર્યું અને એમણે કીધું એ પ્રમાણે દસ હજારમાંથી એમણે બચતમાં એ પંચોતેર ગ્રામના કડલા કર્યા અને પાંચ માણસો એમણે રાધનપુર બાજુથી પોતાની પાસે લઈ આવ્યા એમને અમદાવાદમાં મોટા મોટા ફાર્મ કોઈ માણસોના હોય તો એ આખા ફાર્મ રાખે અને એમાં જેટલા પણ ગાંડા બાવળ છે એની સફાઈ કરે તમે જોઈ શકો છો બધી ચીજો પણ કાકાએ એ પાંચ માણસોને પગારદાર તરીકે એટલે પાંચ માણસને તમે નભાડતા થયા એવું કહેવાય ને પત જણોનું કુટુંબ નભાળતા પછી કાકાએ પાછી બીજી લોન અમારી પાસે માંગી એ શું કર્યું એમાંથી પાછુંથી તરે ની લોન મને આપી પાછી હવે તરે હજારની લોનમાંથી મેં જે ધંધો કરવા માંડ્યો ને એટલે મેં એક દોરો બનાવ્યો દોર ટોલા નો દોઢ ટોલાનો છોકરા માટે દોરો બનાવ્યો પાછા બીજો પાંચ કર વધાર્યો એવા દસ કર વધાર્યો અને સંતાનો હું પૈસા ભરી રહ્યો અને સંતાનો મને બહુ આભાર બેનનો એટલે મને આ મારું જીવન બનાવ્યું ન કે મારું જીવન કોઈ રીતનું નહોતું એટલે કાકાને હું ફરી રોકું પાછી એમની સાથે વાત કરતી હતી ત્યારે એમણે કીધું કે જે કીધું ને બે ટંક ખાવાના પણ ફાંફા હતા એમના પત્ની રંગુમાં એમના ડિલેવરી આવવાની હતી અને કાકાએ કીધું એ પ્રમાણે હાથ મજૂરી કરતા છૂટક જે પણ મજૂરી મળે એ કરે એમની પત્નીને ડિલેવરી આવવાની હતી ત્યારે કાકાએ કીધું કે ડિલેવરી આવ્યા પછી એણે ત્રણ દિવસ ઘેસ રાધીને ખાધેલી આમ સુવાવડી બાઈ હોય એ કોઈ દિવસ ઘેસ થી એને સારું ખવડાવે તાકાત આવે ઘી શીરો એ પ્રકારનો ખાવા ખવડાવે પણ કાકાની પાસે સગવડ નહોતી એમ અને ત્રણ દિવસ સુધી આવું જ ખાવું પડેલું અને ત્રણ દિવસ પછી કાકા હજાર રૂપિયા કમાઈને લઈને આવ્યા અને પછી ઘરમાં સરખું રંધાયેલું આવી પરિસ્થિતિ એટલે એમણે કીધું કે નિશાળમાં જવું ને તો પેટ ભૂખ્યું રહે એમ અને એવી જિંદગી એમણે એકાવન વરસ સુધી જીવી એમ અને એ તકલીફવાળી જિંદગીમાંથી આજે હવે

મારે રૂપિયા મહિને બચત મારી તમે જુઓ કે એક વખત માટે ખાવાની તકલીફ અને આજે વીસેક હજારનો તો ઘર ખર્ચ અને દસેક હજાર જેટલા કાકા બચાવતા હશે જે હમણાં એ બોલે ને બાળકને ભણાવવા માટેની વાત કાકા ભણ્યા નથી પણ એમની સમજણ ગજબ છે એમણે એમના દીકરાના ત્રણ બાળકો છે અને શરૂઆત જયારે દસ હજાર આપ્યા ત્યારે કાકા તમે આખું કુટુંબ આવ્યા હતા અમદાવાદમાં અને દીકરો એમના પત્ની દાદી બધા ભેગા મળીને બાવળ કાઢવાનું કામ કર્યું પછી જે ઇન્કમ થતી ગઈ અને હાથ પર પૈસા રહેવા માંડ્યા એટલે એમણે એમના છોકરાના ત્રણેય બાળકોને તમે ઘેર મૂક્યા અને પછી મારી દસ હજાર કરતા બે જ થયું હું દીકરી ભણાવું દીકરી આઠમું ધોરણ પછી બે લગ્ન એ તમારી દીકરીના લગ્ન કર્યા અત્યારે હાલ તો તમારા દીકરાના જે ત્રણેય સંતાનો છે એમને તમારા પત્ની એટલે રંગુમાં અને તમારા પૌત્ર વધુ ઈ બે ઘરે રહીને એમને ભણાવવા માટે પહેલાં સાથે માઇગ્રેશન કરતા હતા કેમ કે આવક નહોતી એટલા માટે તો હા જે ઝાઝા થળીયા હમણાં એના જેવું બધા મળીને કામ કરે તો મજૂર ઓછા લાવવા પડે પણ હવે આવક વધી છે એટલે સમજણ ટ્યુશન પણ બાળકોને કરાવે છે અને દીકરીના લગ્નની વાત કરીને એમણે દીકરીના લગ્ન કર્યા અને લગભગ કેટલો ત્રણેક લાખનો ત્રણેક લાખનો ખર્ચ કરે તમે વિચારો આપણે એમના ખર્ચની વાતમાં શિખામણ આપવા કરતાં મને એમ છે કે કમાય તો માણસને હોશ થાય કંઈક આપવાની તો દીકરીને એમને સર સરસ મજાનો દાયજો પણ એમણે આપ્યો એમ અને પેલું કહેવત નાણાં વગરનો ના થયો ને નાણે ના થા બાબુ કાકા નાણાંવાળા થયા એટલે ગામમાં હમણાં પંચાયતની ચૂંટણી આવી અને ચૂંટણીમાં કાકાને એમના એટલે બહેનોની અનામત સીટ હતી એટલે કાકી એમના ઘરવાળા રંગુમાં એમને કીધું કે તમે બિન હરીફ ઉભા રહેવા માટેનું અને ચૂંટાઈને પણ આયા તમે આ ચૂટઈને કોઈ ફોરમ હતું કાકા તમે કામ શું કરવાના કે મને અને શું કર્યું અત્યાર સુધી અત્યાર સુધી તો મજૂરી જ કરી અને હવે મને એવું છે કે ગામમાં સરપંચ તરીકે સરપંચ તરીકે જો એક તો 16 માંથી કરીને 20મો લાભાર્થી હોય એને મકાન આપવાના જાજરૂનો ફોરમ ભરાઈ દેવાના સીસી રોડ બનાવી દેવાના પાણેના ચકલા આપવાના લાઈટો આપવાની સરકારના બહુ યોજના છે યોજનામાં પાકે પાકો મારે ભોગ આવવો છે બરાબર છે મોદી સાહેબ રાતના બે કલાક સુઈ દેશે એમ મારે મારી ફરજા માટે જાગૃત રહેવાનું છે કેટલી અદ્ભુત વાત છે કાકા ભણ્યા ખૂબ ઓછું છે પણ એમની સમજણ અને કામ કરવાની ભાવના ઉત્તમ છે અને એ તમે કરશો જ એમાં કોઈ શંકા નથી એમ અને બીજું એમણે હમણાં મોદી સાહેબ લગભગ બે એક મહિના પહેલાં અહીં સરપંચોનું એક સરસ સંમેલન કર્યું અમદાવાદમાં કે ગાંધીનગરમાં કરી કર્યું હતું અમદાવાદમાં કરેલું એમાં કાકા આવ્યા હતા અને મોદી સાહેબે એમાં કીધેલું કે દરેક સરપંચ તમારા ગામની પ્રાથમિક નિશાળમાં ખાસ તમારે મહિનામાં એક બે વખત આંટો મારવો તો કાકા અને રંગુમાં બે નિશાળમાં જાય છે બાળકોને પૂછે છે શિક્ષકો બરાબર ભણાવે છે કે નહીં એ પણ પૂછે છે તમે જુઓ કે કેટલી બધી જિંદગી બદલાઈ શકે છે આ બધામાં આ બે હજાર સત્તરમાં એટલે આજથી પાંચ વર્ષ પહેલા દસ હજાર આપ્યા હતા એમાંથી કાકાની જિંદગી શરૂ થઈ અને આમ સરસ મજાનો પ્રવાહ એમનો ચાલી રહ્યો છે અત્યારે કેટલા માણસો લગભગ પાંત્રીસ માણસો ને કાકા કામ આપે છે એટલે પાંત્રીસ કુટુંબો નભે છે એવું કહેવાય આપવાની બિલકુલ અને દયાવાળા પણ જ એટલે અહિયાં ગામથી તેડી નહીં લાવે કોલસા પાડવા માટે તો ઉપાડ ઉપાડ જોઈએ બધું પણ પાછું તમે આપો એમ બીજું ધર્માદાને પણ માને અમારી લોનોમાં પણ લોનના હપ્તા તો નિયમિત ભરે જ સાથે સાથે એમનાથી થતું બસો પાંચસોનું ધર્માદું પણ કરે અને એ એવું કે કે આ ઉપર જઈએ ને ત્યારે કામ લાગતું બેંક બેલેન્સ છે એમના બાળકોને પણ એ કહે કે તમારાથી થતી પાંચ રૂપિયાની નાની મદદ કોઈ પણ જરૂરિયાતવાળા જીવોને એટલે ગાયને પણ કે કરો બીજા પશુ પક્ષીઓને પણ કરો ને માણસોને પણ કરો તો કાકા આઈ થિંક હું એવું કહીશ કે ભણ્યા નથી પણ એમનું ગણતર છે ને એ બહુ જ મોટું અને ઊંચું છે આપણે બધાએ કાકા પાસેથી એ શીખવાનું છે કોલસા પાડવા એ કંઈ સરળ વસ્તુ નથી બહુ જ મહેનત માગતું કામ છે અને જ્યારે હું યંગસ્ટર્સને ખાસ કહેવા માગીશ કે કોઈ પણ કામ કરવાની વાત આવે ને ત્યારે હંમેશા એવું થતું હોય છે કે કયા પ્રકારનું તો વ્હાઇટ કોલર જોબ એવું આપણે બધા પસંદ કરતા હોઈએ છીએ પણ કામમાં નાનમ નહીં એમને કોઈ પણ કરી શકાય કાકાએ આ કામ પસંદ કર્યું આજે એમાં સારામાં સારું એ કમાય છે અને સૌથી અગત્યનું એ નિરાશ ન થાય કાકા એકાવન વર્ષ સુધી આમ તમે ઝીક ઝીલતા જ રહ્યા મજૂરી નામ તમને તમે આમ થાક્યા નહોતા એમ ભગવાનને કહેતો કે ભગવાન તારે જેટલું દુઃખ આપવું એટલું આપી દે જીવનમાં એક સમય તો સુખ આપી આપીશ એમ એટલે પેલું સુખ પછી દુઃખ દુઃખ પછી સુખ આવે છે એ તમને ભરોસો હતો તો કાકાનો એ ભરોસો સાચો પડ્યો ઈશ્વરે એમ ની સામે જોયું એકાવન વર્ષે જોયું એમની સામે સુખ દુઃખ પછી એ સુખ અત્યારે કાકાને મળ્યું છે તો આ વિડીયો જે પણ લોકો જુએ છે એના માટે આ બાબુ કાકા પ્રેરણા આપનારા છે તમે બધા પણ એટલી હિંમતથી કોઈ પણ કામ માટે એક દ્રઢ નિશ્ચય સાથે લાગી રહેશો તો તમે પણ ચોક્કસ સફળ થશો બાબુ કાકા પાસેથી આપણે શીખીએ આ બધું અને આપણા જીવનમાં આગળ વધીએ નાની નાની તકલીફોમાં પેલું ના આપઘાત કરવાના વિચારો આવી જાય થાકી જઈએ નાસીપાસ થઈ જાય બીજાને બ્લેમ કરી કાકાએ કોઈ દિવસ કોઈને બ્લેમ નથી કર્યા એમણે મહેનત કરી છે ને એનું પરિણામ છે આજે કે એ ગામમાં એમના પત્ની સરપંચ છે અને એ સુખી છે કાકા બે પાંદડે થયા છે અત્યારે કાકાને સુખી કરવા માટે અમને લોન માટે સહયોગ કરનાર સ્વજનોની હું ખૂબ આભારી છું એમના મદદથી અમે બાબુકા જે બાબુકાકા જેવા પાંચ હજારથી વધારે લોકોને લોન આપી શક્યા છીએ અને એ લોકો સુખી થયા છે બે પાંદડે થયા છે તમને મારા આ પ્રકારના વિડીયો જોવા ગમે તો મારી આ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો હું કહું છું કે જાત જાતનું જોઉં એના કરતાં ક્યાંક પ્રેરણા આપનારી વાતો છે નાના માણસો આપણને જિંદગીનું ઘણું શીખવાડી શકે એવી વાતો આ યુટ્યુબ ચેનલમાં અમે કરતા હોઈએ છીએ તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને બીજા મિત્રોને બતાવજો પણ ખરા થેન્ક યુ